બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે શેઠની ખુલ્લી આંખ. એક વખત એક ગામમાં એક શેઠ હતા. પુષ્કળ પૈસા, એમને એટલો મોટો ધંધો, એમની એટલી બધી સંપત્તિ, પણ બહુ જ કંજૂસ. એમને સહેજ પણ એમના પૈસા એમના હાથમાંથી છૂટે નહીં, ક્યારેય કોઈ ગરીબને મદદ ના કરે, પોતે પણ એટલી બધી કંજૂસાઈ કરે, ઘરમાં પણ કોઈને ખાવા ના દે, પુષ્કળ. અને જ્યારે કોઈ પૂછે તો કે પૈસા બચાવવા તો પડે ને, ક્યારેક કામ લાગે. બસ એમની કંજૂસાઈ માટે બહુ જ જાણીતા હતા. હવે કે એક વખત શું થયું, એમના ગામમાં એક સાધુ સંત આવ્યા. એમને ખબર પડી ગઈ કે આ શેઠ પાસે બહુ જ સંપત્તિ છે, પણ એમને જીવન જીવતા નથી આવડતું, એ બહુ જ કંજૂસાઈ કરે છે. એટલે સાધુ એમની પાસે ગયા અને કહ્યું કે શેઠને કહો કે હું નીચે આવ્યો છું, એમને મળવા માગું છું. શેઠને થયું કે આ પાછા કંઈક માંગવા આવ્યા હશે, કે કહી દો નથી. તો કે શેઠને કહો કે હું કંઈ માંગવા નહીં, હું કંઈ આપવા આવ્યો છું. શેઠને બહુ નવાઈ લાગી, થોડી લાલચ પણ થઈ, કશે જે આપશે હું મૂકીશ ને ભેગું કરીશ, મારી પાસે સંપત્તિ વધવા માંડશે. શેઠ નીચે ગયા, પેલા સાધુ સંતે એમને પ્રણામ કર્યા અને પછી શેઠે કહ્યું કે બોલો, તમે મને શું આપવા આવ્યા છો આશીર્વાદ સિવાય? તો પેલા સાધુ સંતે એને એક સોય આપી અને કહ્યું કે શેઠ આ સો આ લો રાખો. શેઠ કહે કે આ તો સોય છે, આટલી ધનકડી હું શું કરીશ? તો કે એને તમારી પાસે રાખો અને આવતા જન્મે તમે મને મળો ને, ત્યારે તમે મને આ સોય પાછી આપજો, હું તમને આપું છું અમાનત તરીકે, સાચવો. શેઠ ખડખડાટ હસવા માંડ્યા, કરે સાધુ બાવા, આ સોય આવતે જન્મે હું તમને કેવી રીતે આપું? આ હું કંઈ મારી સાથે લઈને જવાનો છું? અને પેલા સંત ખડખડાટ હસ્યા કે શેઠજી, હું તમને આ જ વાત સમજાવું છું કે આમાંનું કશું તમે સાથે લઈને નથી જવાના. તમે સાથે લઈને જશો શું, તો તમારા મન ને બુદ્ધિ, તમારા સત્કર્મો, તમે જેટલા સારા કર્મો કર્યા હશે, કોઈ ગરીબને મદદ કરી હશે, કોઈ તકલીફમાં હોય એને મદદ કરી હશે, કોઈ મૂંગા પ્રાણીઓને ખવડાવ્યું હશે, કોઈ રોગી ગરીબ તકલીફવાળા માણસને દવા કરાવીને મદદ કરી હશે, કોઈને ભણાવ્યા હશે, તો એ બધા સત્કર્મો તમારી સાથે આવતા જન્મમાં આવવાના છે. આ સોય નથી આવવાની અને આ બધું કશું જ નથી આવવાનું. શેઠની એ વાત પર આંખ ખુલી ગઈ કે હા, આ સંતની વાત સાચી છે. એ દિવસથી શેઠ બદલાયા, એમની સંપત્તિ એમણે સત્કર્મોમાં વાપરી, લોકોને મદદ કરી અને પોતે પણ સુખી થયા અને ગામને પણ સુખી કર્યું. પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જૂતા પહેરી, પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જૂતા પહેરી, પંડિત ચાલ્યા જાય છે. આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે, આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે. તડાક કરતા કેરી તૂટી તાલ પર ફૂટાય છે, તડાક કરતા કેરી ફૂટી તાલ પર ફૂટાય છે. પંડિત ચાલ્યા જાય છે. ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકણી સુવા જાય છે,
ખિસ્સામાંથી ડબ્બી કાઢી છીકણી સુવા જાય છે, હાકછી હાકછી કરતા કરતા ચોટી ફરફર થાય છે, હાકછી હાકછી કરતા કરતા ચોટી ફરફર થાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે, આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે. આમતેમ આમતેમ ફાંફા મારા ગધેડે અથડાય છે, આમતેમ આમતેમ ફાંફા મારા ગધેડે અથડાય છે. પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.